गंगा मा तू जोगणी अने जपिए तिहारो ई जाप पण यखंड यखंड माड़ी दीवड़ा तमारा बळे मारी जयु मानो जय जय का अनेक शक्तियों की प्रार्थना यू बाप गीतों में छंद में दुहा में अने गरबीओ में माणी छे पण आज एक एवं गोकुळियो गाम छे पंखीना माळा जेवुं नानकडुं गामडुं ए गामडानी मालिका हेत थी आखो ए समाज एक धारा जीवन जीवे छे એમાં ભક્તિ જોઈ લો તો એવી દાતારી જોઈ લો તો એવી મહેમાન ગતિ જોઈ લો તો એવી હગવટ જોઈ લો તો એવી એવું પંખીના માળા જેવું ગામ ગામના પાદરની માલિપા અધેડ ઉંમર એક ભગત બાપા હામે બે ફોટા બાજુમાં થાળી એમાં કંકાવટી ચોખલિયા બે ચાર ફૂલડા અને હૈયાના ઊંડાની માલિપાથી ભક્તિ કરે છે અને ભક્તિ કરતા કરતા નાભીના નાદની માલિપાથી શક્તિને આરાધના કરે છે આવતા જાતા માણસો જોવે છે કે આ ઉંમરે બાપાની ભક્તિ તો જોઈ લ્યો એક માણસ આવે છે પૂછે છે બાપા આ તમે જેની ભક્તિ કરો છો ને એ બે ફોટા છે એક ફોટો ઓળખાય છે બાપ એ તો દુનિયાના દખડાને ભાગવા વાળીમાં દશામાં છે પણ ભગત બાપા ખોટું ને લગાડો તો એક વાત પૂછવી છે આ દશામાની બાજુમાં જે ફોટો છે ને એ કઈ ઓળખાણો નહીં કઈ સમજાણો નહીં બાપા થોડીક વાત કરો ને અરે તેની ગામડાનો માણા એમ કે છે કે બાપ એને જાણવા એને પામવા એ તો પરભવના પૂર્ણ પ્રગટે ત્યારે આ જગત આખાની જીવતી જાગતી જોગણી મને તમને જાણવા મળે કોણ છે બાપે દુખિયાની બેલી છે ભાગ્યાની ભેરું છે પણ બાપા વાત તો કરો અને તેથી ભગત બાપા કહે છે બીજું કોઈ નહીં બાપ આ દશામાની પડખે જે ફોટો છે ને એ તો બાપ લાખોની પાલનહાર દુખિયાની બેલી અને ગરીબોની બેલી માં જયુમાનો ફોટો છે જયુમા ઈ વળી કોણ જયુમા અમે તો નામ નથી સાંભળ્યું ભગત બાપા વાત તો કરો અને તેથી ભગત બાપાએ એટલું કીધું હતું કે બેટા એ જયુમાની જાજરમાન તારે વાત જાણવી હોય ને તો આમ ઊભા ઊભા નહીં જણાય બાપ એ તો બાજુમાં પલાઠી વાળીને પ્રાર્થના મંડ કરવા અને પછી હું તને માંડીને વાત કરું અને જેમ 70 વર્ષના બાપાના ખોલાની વાલીપા દીકરાનો દીકરો નાનો પલાઠી વાળીને વાર્તા સાંભળવા બેહે એમ વટે માર્ગો એ આધેડ ભગત બાપાના પડખે બેહી ગયો બાપા વાત તો કયો મને જયુમાના નામનો નારો લાગ્યો છે અને આધેડ બાપા જયુમાના નામની ઓળખ આપે છે જયુમાના નામના ગુણગાન ગાય છે સાંભળ બાપ જયુમા કોણ છે આવા હળાહળ કલિયુગની માલિપા એ અવતારી આ દુનિયાના દખડા ભાગનારી જીવતી જાગતી જોગ માયા છે અને ભગત બાપા કહે છે સાંભળજો શું કહે છે પણ કળિયુગ આવ્યો કર્મ અને વધ્યો પૃથ્વી માથે પાપનો ભાર પણ યા તો દેગા મે દશામાં પ્રગટિયા એ મારી ધન ધન જયુ માનો અવતાર બાપ દેગામની ધરતી એવી પાવન ધરતી કે જ્યાં જયુ માનો અવતાર થયો છે જયુમાં કોણ જાણવું છે તો સાંભળ બાપ ભારત વર્ષનું ગર્વ ગુજરાત અને ગુજરાતના આખાઈ નકશાની માલિપા જે દીપી ઉઠે ને
એવું દેવતાઈ ગામ એટલે ચીખલી તાલુકાનું અને નવસારી જિલ્લાનું એક પંખીડાના માળા જેવું ગોકળિયું દેગામ ગામ છે. દેગામની ધરતીની માથે અનેક એવા ભક્તો થયા, એવા સુરવીરો થયા, એવા ઇતિહાસ રચાણા. પણ આ કાળા કલયુગમાં જે પાવન પરોપકારી પરચાધારી માં દેવી જે પ્રગટી છે ને, એની તો વાતો કઈક નોખી છે બાપ. હળમતી કુળ છે, એ હળમતી કુળમાં જન્મનારી માં જયુમાં એમ કહેવાય છે કે જ્યારે નાના હતા ત્યારે એમનું નામ જયેશ હતું, પણ જયુમાનો જન્મ એ હળમતી કુળમાં થયો હતો. 9-9 મહિના અને 13 દી ગર્ધ માતાજીના ઉદરની માલિપા ગળથલિયા ખાધા એ જે માનો પાવન ખોળો જયુમાને જન્મ આપે એવા પાવનકારી માતા મીનાબેન. જયુમાના માતાનું નામ મીનાબેન અને પરોપકારી પિતા એટલે અરવિંદભાઈ. મીનાબેન અને અરવિંદભાઈનું આ સંતાન પણ વિશ્વવિખ્યાત દુનિયાની માલિપા ડંકો વાગે એવું બાપ હતો પાવન મોતિયું પાકેલું. મીનાબેનના કુખે 3 દીકરા જન્મ્યા છે, સંદીપ, જયેશ અને જતીન. એમાં મોટો દીકરો એ તો કુદરતી કોઈક બીમારીના કારણે અવસાન પામ્યો, પણ વચલો દીકરો જયેશ જે છે ને, એ આજ ગુજરાત અને ભારતની ધરતી પર જયુમા તરીકે પૂજાય છે એનો ફોટો છે આ. આગળ સાંભળ બાપ, હું તને વાત કરું. જયેશ જ્યારે નાનો હતો ને ત્યારે ઘરની બહુ આર્થિક સ્થિતિ ખરાબ હતી બાપ. કોકની મજૂરી કરવી પડે, કોકની વેઠ કરવી પડે, ગરીબી આટો લઈ ગઈ હતી. ચારે બાજુ મોંઘવારીનો માર, એમાં આ પરિવારનું સંચાલન કેમ કરવું એ મીનાબેન અને અરવિંદભાઈ કાળી મજૂરી કરતા હતા બાપ. જયેશ નાનો હતો, એક ટાણાનું ખાવા મળે અને બીજા ટાણાનું નક્કી ન હોય આવી કારમી ગરીબીની માલિપા જીવનારો પરિવાર ગરીબીનો પાર નહોતો. પણ તોય અરવિંદભાઈના અહીંયાની માલિપા એવું હતું કે મારા દીકરાને ભણાવું, કાલ મોટો થાય અમારા ઘરની વેળા વાળે. જયેશ ભણવા જાય છે, પૂરું દફતર ન હોય, દફતરની માલિપા પાટી નો હોય, પાટી હોય તો પેન નો હોય. એથી આગળ વાત કરું બાપ, જયેશના પરિવારની ગરીબી કેવી, તૂટેલા લુગડા હોય, પણ જેનું હૈયું છે ને ઉજળું હતું અને જેનું કુળ છે ને એ અડમતી હતું બાપ. એના ભેરું બધા વાત કરતા હતા, ભલે બાપ ગરીબ પરિવારનો છે પણ મારો ભાઈબંધ છે, મારો મિત્ર છે. ધીરે 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 સમય વીતે છે, જયેશ સ્કૂલમાંથી છૂટે એટલે બકરા ચારવા જાય. વિચાર તો કરો, શું ગરીબી હશે, માવતર મજૂરી કરે, માવતર મહેનત કરે અને નાનો દીકરો છે ને એ સ્કૂલમાંથી છૂટ્યા પછી એ બકરાને ચારવા વગડાની માલિપા જતો હશે. નાનો દીકરો વિચારતો હશે, એ મારા નાથ, દુનિયાની માલિપા બધું દેજે પણ કોઈને ગરીબી નો આપતો બાપ. કાળી મજૂરી કરીને પેટીયું રળતા માણસો, બે ટાઈમનું પૂરું ખાવા ન મળે. પણ એક વાત ચોક્કસ છે બાપ, ગમે એવી કારમી ગરીબી હતી પણ ભક્તિનું ભાતું નહોતું છોડ્યું. અરવિંદભાઈ અને મીનાબેન એમના કુળદેવી માં અંબાની ભક્તિ કરતા હતા, કારણ કે ભક્તિ કરો પતાલ મેં પ્રગટ હોય આકાશ, દાબી દુબી ના રહે જેમ કસ્તુરી કેરી વાસ. એટલે અહીંયાની વાલીપા નાતો બંધાઈ ગયો તો કેક દી મારી માં મારી અરજી સાંભળશે. અને સાંભળી ભાઈઓ કેવી ઘટના હતી,
ધીરે 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 સમય વીતવા માંડ્યો. એટલામાં ચોમાસું આવ્યું. ચોમાસાના અધાણ મંડ્યા થવા. આભા મંડળની માલિપા કાળી ડિબાંગ વાદળીઓ મંડી દેખાણા અને એમાં વીજળીના કડાકા ધડાકા ભડાકા મંડ્યા થવા. ઇબારે મેઘ જેમ ખાંગા ત્યાં હોય એવી રીતે બાપ ચોમાસાનું આગમન થયું. અને અમારા કવિઓ કહે છે ને, ત્યાં તો અહાડ મહિનો આવે પછી અહાડ ઘગુંબીએ લોંબીએ જંબર વાદળ બેવળ પ્રોવળિયા એ ચારે બાજુ વીજળીના હબાકા મંડ્યા થવા. અને એવે ટાણે સ્કૂલમાંથી છૂટેલો જયેશ અને એનો મિત્ર બે વાતું કરે છે. જયેશ એક વાત કહું, શું બોલને ભાઈ, આજ મારા ઘર બાજુ આવજે ને. કે કેમ? કે મારી બાએ દશામાની સ્થાપના કરી છે. દશામાની સ્થાપના? કે હા, ઈ વળી કોણ દશામા? જયેશને ખબર નથી કે દુનિયામાં દશામા નામનું કોઈ તત્વ છે, દશામા નામની કોઈ દેવી છે, દશામા નામનું કોઈ આ દુનિયાનું સંચાલન કરવા વાળું બાપ એ દેવત્વ છે. હા જયેશ, મારે ઘેર આવજે, અને આવે ને તો સાંજના આવજે, કે જેથી કરી તું આરતીના દર્શન કરી શકે અને પ્રસાદીનો લાભ લઈ શકે. એવે ટાણે દશામાની પધરામણી આખા ગામમાં બાલ થઈ છે. આખા ગામની માલિપા દશામાના વ્રતનો આનંદ અને ઉલ્લાસ છવાયો છે. લોકો ઘરે ઘરે દશામાની મૂર્તિની સ્થાપના કરે છે. ત્યારે નાનો જયેશ, એને યાદ આવે છે કે મારા મિત્રએ મને બોલાવ્યો છે અને મારી માએ કહેતી હતી કે દશામા તો દુખીઓની દેવી છે. અને એટલે જયેશને નક્કી થયું કે મારે દશામાના દર્શન કરવા જવું છે. જેવો જયેશ ઘરેથી નીકળ્યો, ત્યાં તો આભા મંડળની માલિપા વીજળીઓ મંડી હડાકા દેવા, મેઘ મંડ્યો ગરજવા, અને ચારે બાજુ એમ કહેવા છે કે અંધાર ગોરખ્યો. અને ધીરે 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 મેઘ મંડાણો બારે મેઘ ખાગા થયા. અને જયેશ એના મિત્રના ઘરે દશામાના દર્શન કરવા જાય, એ પહેલા તો પલડી ગયો બાપ. કપડા ભીના થઈ ગયા, એને ટાઈટ ચડી ગઈ. પણ નક્કી થઈ ગયું કે મારે દશામાના દર્શન તો કરવા જ છે. આ બાજુ મિત્રના ઘરે આખાય ફળિયાના માણસો ભેળા થયા છે. દશામાની આરતીનો સમય થયો, બધાય ટોલે વળ્યા છે. એમાં આ જયેશ એ મેલા ઘેલા પકડા એ કપડાની માલિપા પલળેલો અને લીલોછમ થઈને જ્યારે આવ્યો, ત્યારે ઘરના માણસોએ કીધું કે જયેશ તું બહાર ઉભો રે બાપ, ગારા ખીસડવાળા તારા લુગડા પલળેલા છે એટલે તું બહાર ઉભો રે. અને જયેશને ઝાટકો લાગ્યો, બાપ અરે હું બહાર ઉભો રહું પણ મને મારી માના દર્શન કેવી રીતે થાય? પણ જેના મનની માલિપા પૂરી ધારણા હતી, ચિત માના ચરણમાં લાગેલું હતું, આખાય ફળિયાના માણસો એ દરવાજાની બહાર ઉભાતા એક બાજુ છેલ્લે જયેશ ધીરે 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 હાંઢણી વાળી માં એ દશામાની મૂર્તિની સ્થાપના કરેલી. અને માં દેખાણી ભાઈઓ, આ તો જયેશના કાળજાની માલિપા ટાટકતું. મારી માં કહેતી હતી સાચી વાત, આ દુખિયાની બેલી છે, એને જોતા જ મારા હૈયાની માલિપા ટાટક થઈ બાપ. એ દશામાની હામે ટગર ટગર મંડ્યો જોવા, પણ ત્યાં તો અવલૌકિક શક્તિએ જાણે કોઈ ચમત્કાર થયો હોય એમ ઘડીકમાં જયેશને દશામાની મૂર્તિ દેખાય અને ઘડીકમાં સાક્ષાત દશામાં દર્શન આપે. ઘડીકમાં મૂર્તિ, ઘડીકમાં એમ કહેવાય છે કે એ દશામાં સાક્ષાત દર્શન આપે. એ દર્શનની માલિપા દીવાનો થઈ ગયો, ગાંડો થઈ ગયો, પણ ટગર ટગર જોયા કરે, આંખનું મટકું મારતો નથી.
દશામાં બોલો રે, હે જય મો માયમાં બોલો રે, હે દીન દયાળી દશામાની ઉતારો રે આરતી. આરતી પૂરી થઈ, ઘર ધણી એ પ્રસાદ મંડ્યા વેચવા, પણ આજ મૂર્તિની માલિપા મન લાગી ગયું તું, જયેશનું ચિત લાગી ગયું તું, દશામાના એ દર્શનની માલિપા ગાડો બાબરો દીવાનો મસ્તાનો એ બની ગયો તો એવે ટાણે ઘર ધણી આવીને પ્રસાદ આપે છે કે જયા જયેશ લે પ્રસાદ, પણ કોણ સાંભળે, હાથ લાંબો કર્યો
પણ કાનની સુરતા આંખની સુરતા એ તો દશાબાના ચરણની ભાલીપા મંડાઈ ગઈ હતી. પ્રસાદ કબે તે લઈને આવે, મને તો મારી દશામાં મળીને જાણે મને ભવો ભવનો પ્રસાદ મળી ગયો છે. ગરધણીએ પ્રસાદ આપી, પણ પ્રસાદ હાથમાં લેવા જાય ને ઈ પેલા તો દશામાના દર્શનની માલિપા દીવાનો બની ગયેલો, ઈ ગાડો બની ગયેલો. એને ખબર ન રહી કે આ પ્રસાદ હાથમાં આવે છે કે હેઠી પડે છે. પ્રસાદ પડી ગઈ, ધૂળની માલિપા પ્રસાદનો કોળિયો રગદોળાઈ ગયો. બધા જોઈ રહ્યા છે, પણ જયેશ એ તો દશામાના દર્શનની માલિપા દીવાનો છે. કોઈકે કીધું, જયેશ, એ જયેશ, એ જયેશ, લઈ લે બાપ પ્રસાદ લઈ લે. જયેશ દર્શનમાં દીવાનો છે ત્યારે ઓચિતો ભાનમાં આવ્યો. એને 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 એના હૈયાની માલિપાથી યાદી આવી અને પ્રસાદ લેવા માટે જ્યાં વાંકો વળ્યો ત્યાં પ્રસાદમાં ધૂળ ભળી ગઈ હતી, પ્રસાદમાં ધૂળ ચોટી ગઈ હતી. એટલે લોકોએ ના પાડી, રેવા દે જયેશ, રેવા દે, રેવા દે બાપ, એ પ્રસાદને જવા દે, એ પ્રસાદ ન ખવાય. કેમ? કારણ કે ધૂળવાળી થઈ, એ પ્રસાદમાં ધૂળ છે. અને તેથી દશામાના દર્શનની દીવાનગી જેના સૂરમાં લાગી હતી, ઈ જયેશ કે છે, તમને ભલે ધૂળ દેખાતી હોય પણ મારી એ ધૂળવાળી પ્રસાદી હોય તોય મારી દશામાની છે ને. આ દશામાં એવી છે, મેં હાલ જોયું છે, હજી તો બે ક્ષણ થઈ છે, ધૂળનું ધાન બનાવી દે ને એવી આ દુનિયામાં ડંકો વગાડવા વાળી બાપ આ દશામાં જાગતી જ્યોત છે. અને ધૂળવાળી પ્રસાદી હાથમાં લઈ આખા ગામના માણસો ના કહેતા હતા, જયેશ પ્રસાદ ન ખાજે હો, આ તો ધૂળવાળી થઈ છે. હવે હવે તમે ચિત્ર જોજો, એક બાજુ જયેશના હાથમાં ધૂળવાળો પ્રસાદ છે, હૈયામાં ભક્તિ છે, આંખમાં દશામાનું ચિત્ર રમે છે, એવે જ તાણે. દશામાને વિચાર આવ્યો, આની ભક્તિની કસોટી કરું, જોવું તો ખરા આ પ્રસાદ ખાય છે કે નહીં. પણ આભા મંડળની માલિપા આ દુનિયાના દખિયા માણસોના દખને ભાગવા માટે નીકળેલી બ્રહ્માંડ ભાંડોદરી દશામાં જોવે છે. વાત કરતા વાર લાગે એટલી ક્ષણમાં આ જયેશ ધૂળવાળી પ્રસાદને હાથમાં લઈ અને આખા ગામની વચ્ચે એમ કહે છે કે તમને ભલે ધૂળ દેખાતી હોય પણ આ દુનિયાની દેવી દશામાં છે ને એ તો ધૂળનું ધાન કરી દે બાપ. જય દશામાં, જય દશામાં, આમ કરી અને આ પ્રસાદને આરોગી ગયો છે, પ્રસાદ ખાઈ ગયો ભાઈ. પ્રસાદ ખાધા પછી શું બન્યું ખબર છે? આભા મંડળની માલિપા જોઈ રહેલા દશામાં એના ઉપર રાજીના રેડ થઈ ગયા, અને એટલા બધા રાજી થયા કે હરખની હેલી બંડાડી, હૈયાની માલિપાથી લાગણી ઉભરાણી અને આંખમાંથી આહુડા પડી અને એના માથે અમીનો વરહાદ થયો હોય ને એવા રાજી થયા. ધીરે 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 માતાજીના હર્ષના ઉલ્લાસના આ વ્રતના દિવસો પૂરા થવા આવ્યા. જોત જોતામાં તો દશામાના વ્રત એના દિવસ એ પૂરા થયા. જયેશના મિત્રએ કીધું, જયેશ આજે દશામાના વ્રતનો છેલ્લો દિવસ છે, દસમો દિવસ છે, તો આજે રાત્રે અમે બધા આ દશામાની મૂર્તિને, દશામાની હાંડણીને અમે તળાવમાં પધરાવવા જવાના છે. જયેશ તું પણ આવજે ને માતાજીને વળાવવા. ત્યારે જયેશ એટલું બોલ્યો કે ના ભેરું, મારી તબિયત બરાબર નથી, હું નહીં આવી શકું, પણ એક કામ કરજો, મારા વતી મારી દશામાને મારા નામના પગે લાગી લેજો બાપ, મારાથી નહીં અવાય. જયેશ ઘરે ગયો, પથારીમાં પડખા ફરે છે પણ આજે એને નીંદર નથી આવતી. એને વિચારો આવે છે, હે માં, તું તો
દુખિયાની બેલી કહેવાય બાપ, તું તો એકલનો બેલી કહેવાય માં. અમને ગરીબ સુકામ બનાવ્યા માણે, અમારી પરિસ્થિતિ આવી કેમ બનાવી? જયેશ દશામાને યાદ કરી અને આંખમાંથી આહુડા પાડે છે, પણ આકાશ માર્ગે જનારા દશામાને એમ થયું, કહો મારી ધૂળ વાળો પ્રસાદ ખાઈ જનારો મારા નામની રાઈડ પાડી રોવે છે. મધરાતનું ટાણું ધીરે 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 અડધી રાતનો ગજર ભાગ્યો હતો અને એમાં દશામાના મનમાં એમ થયું, લાવ લાવ હું જયેશની પહે જાઉં. જયેશ ભર નિંદરમાં છે, કોઈ હાકળ ન ખખડે, કોઈ દરવાજો ન ખખડે, એમ એની આપમેળે દરવાજો ખુલી ગયો. ધીરે 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 જેમ દીકરાની પડખે માં જાય એમ એ જયેશની પહે દશામાં જઈ અને એને બાવડું પકડીને બેઠો કરે છે. બેટા, તું આટલું બધું કેમ રડે છે? તારું રુદન સાંભળીને હું દશામાં આવી છું. બેટા, તે મારો માટીવાળો પ્રસાદ ખાધો તે જોઈને હું ખૂબ જ રાજી થઈ છું. માં, તમે સાક્ષાત પ્રગટ થયા છો. માં, હું કોઈ સપનું તો જોતો નથી ને? અરે બેટા, હું જગતજનની દશામાં, તું મારો વિશ્વાસ કરી લે. બેટા, જો તારે મને કાયમ માટે પામવી હોય અને મેળવવી હોય તો આજે રાત્રે 2 વાગે તળાવ કિનારે આવજે, અને જો નહીં આવે તો બીજી વાર હું તને ક્યારેય નહીં મળું. હું તને એંધાણી આપું છું કે મારા ગયા પછી તારા હાથની મુઠ્ઠીમાં કંકુ, ચોખા અને ફૂલ દેખાય તો માનજે કે હું મુરાગઢવાળી મોમાંય આવી હતી. અને જયેશે પોતાના હાથની મુઠ્ઠીઓમાં જોયું ને, ત્યાં તો ચમત્કારની માલિપા ગાડો બાબરો દીવાનો થઈ ગયો. મારી દશામાના વેળ હાચા પડ્યા, મારી દશામાએ આપેલી એધાણી હાચી પડી. એક મુઠ્ઠીની માલિપા કંકુ અને ચોખા, બીજી મુઠ્ઠીની માલિપા જોયો તો માના નામના ફૂલડા. જય દશામા. એ નામના ગાઢ પણ આવી ગયું. મારી દશામાનો હૈયાની માલિપા નશો લાગી ગયો. પછી તો એને એમ થયું, મધરાતનું ટાણું છે, મારા મિત્રો અને ગામના બધા વ્રતવાળા દશામાને વળાવવા ગયા છે, લાવ લાવ હું જાઉં. તબિયત હારી નહોતી, પણ દશામાના નામની દવા મળી ગઈ હોય ને, પછી જયેશ બેઠો થઈ ગયો. બેઠો થયો એટલું નહીં બાપ, પણ દરવાજો ખોલીને બહાર આવ્યો ને, તા તો જાણે જયેશની કસોટી થતી હોય એમ આબા મંડળની માલિકા બિજળીઓ મંડી હલાવા દેવા. ચારે કોર મેઘ મંડાણો હોય એમ ગાળું ડિબાગ વાદળ છાયા વાતાવરણની માલિકા આવી ગયું. એક બાજુ તાવ, એક બાજુ તબિયત નરમ, અને એવે ટાણે એમ કહેવા છે કે ધીરે 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 અંધારું હતું, પણ છતાંય વીજળીઓના આજવાળાની માલિપા જયેશ તળાવના પાળે પહોંચ્યો. આખાય ગામના માતાજીની મૂર્તિને વળાવીને વયા ગયા હતા, કોઈ હતું નહીં, પણ એવે ટાણે નેહડાની માલિપા રમનારી માં દશામાને એક બાળા એક દીકરી દશામાની મૂર્તિને પધરાવવા માટે આવે છે. આ રબારીની દીકરી ધીરે 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 માતા દશામાની એ મૂર્તિને માથે ઉપાડી અને ધીરે 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 તળાવના કાંઠે આવી, પણ 2 હાથે પંપાળી પગે લાગી અને માતાજીની મૂર્તિને તળાવમાં જ્યાં પધરાવીને હાથ જોડી પગે લાગી, જય દશામા આ વર્ષે અમને રાજી કર્યા, એમ આવતા વર્ષે વહેલા અમને રાજી કરવા આવજો બાપ, એમ કહી દશામાની મૂર્તિને તળાવના પાણીમાં પધરાવી. પણ મૂર્તિ પાણીની માલિપા બુડતી નથી. રબારીની દીકરી મૂર્તિને પકડીને પાણીમાં પાણી બોળ કરે છે, પણ મૂર્તિ તરે છે. આખર એ તરતી તરતી મૂર્તિ પાણીના રેલાની માલિપા આગળ નીકળી. રબારીની દીકરી તો ચાલી ગઈ, નીકળી ગઈ, પણ તળાવની પાળે બેઠેલા જયેશના મનમાં થયું, લાવ લાવ હું આ મૂર્તિને લઈ લઉં.
એ મૂર્તિને લેવા માટે એક તો બીમાર હતો, એક તો વરસાદમાં પલડીને આવ્યો હતો, પણ માનો મોહ લાગેલો તો મન માતાજીના રંગથી રંગાઈ ગયેલું હતું એટલે જયેશ તળાવના પાણીમાં ઉતર્યો. આમ જેમ હાથ લાંબો કરે મૂર્તિને પકડવા, એમ મૂર્તિ ધીરે ધીરે અંદર વહી જાય. જેવો હાથ લાંબો કરી અને એમ એના મનમાં એમ થાય કે હું મૂર્તિને લઈ લઉં, પણ જાણે દશામાં આ જયેશની કસોટી કરતા હોય ને, એમ જેવો જયેશ મૂર્તિ પકડવા જાય એટલે મૂર્તિ થોડીક આગળ ખહી જાય. જયેશને ખબર ન રહી કે હું કેટલા ઊંડા પાણીમાં ગયો છું, પણ ધીરે 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 એ મૂર્તિને પકડવા હાટું થઈને અંદર જાતો તો એમાં કમર સુધી, કેડ સુધી, છાતી હમાણા, ગળા હમાણા પાણી, એથી આગળ મોઢું અને નાક ડૂબાવા માંડ્યું. પછી જયેશને એમ થયું કે હે માં, હવે હું તારી મૂર્તિ નહીં લઈ શકું. જયેશ પાછો વળી ગયો, પાછો આવી અને તળાવના કિનારે બેઠો બેઠો રોવે છે અને રોતા રોતા માને યાદ કરે છે. રુદન કરે છે એટલું નહીં, નાભીના નાદનો પુકાર કરે છે, અને ખાલી પુકાર નહીં પણ પુકારની ભેળી પ્રાર્થના છે. કેવી પ્રાર્થના? અમારો કવિ લખે છે, માડી મારે આબુ રે છેટો ને પાવો વે ગળો, એ માડી મારે આબુ રે છેટો ને પાવો વે ગળો, એ માડી મારો દે ગામે હંભળાય તને, મારો હાદ રે ભાગ્યાની વેરું ભેળિયો ઓઢીને વેલેરી આવજે, એ માડી સાડાણીએ એ સવારી લઈને વેલેરી આવજે. દશામાં હે દશામાં સાંભળજો પોકાર,
તમને દશામાં થાજો રે હાજર હો બાળ પુકારે તમને દશામાં થાજો રે હાજર હો દશામાં છે બાળ તમારો વેલાયાવો મારી વેદના સાંભળીને મદદ કરો દશામાં ના ભાવનો પુકાર સાંભળ્યો. અહીંયા આપણો જયેશ માં ભગવતીને યાદ કરી અને હૈયાની માયલી પાથી વેદના કરેલી વાત માતાજીને કાને પડી તો ભગવતી ભેળિયા વાળી આભા મંડળમાંથી બાપ આકાશમાંથી હેઠે ઉતર્યા અને તળાવના કિનારે જે જયેશ બેઠો છે ને એની પડખે જઈ બેટા હું મોરાગઢની મોમાય જયેશ કેમ રડે છે તારે મૂર્તિ જોઈએ છે ને હા માં મારે તમારી મૂર્તિ જોઈએ છે લે બેટા આ મારી મૂર્તિ આજથી હું તારી સાથે જ છું મારે પગે લાગે છે ગાડો બાબરો દીવાનો બસ્તાનો બની ગયો વા દશામાં જય દશામાં આટલું બોલે
એટલામાં તો દશામાં અલોપ થઈ જાય છે. પણ જયેશના મનમાં રાજીપો છે. મારી માએ મને મૂર્તિ આપી. એક બાજુ હરખ છે, આજ આનંદ, આજ ઉછરક, આજ સલૂણો સ્નેહ, એવા હૈયાની મહેલી પણ એને એટલો બધો હરખ છે કે એ મૂર્તિને લઈ અને ધીરે 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 લપાતો છપાતો મૂર્તિને હંતાડતો હંતાડતો ઘરે તો આવી ગયો. પણ ઘરે આવી ગયા પછી જયેશના મગજમાં વિચાર આવે છે કે હવારમાં મારા ઘરવાળા, મારી માં, મારા બાપા આ જાગશે, જોશે, મને બોલશે કે બેટા મૂર્તિ શું કામ લાવ્યો, આની સેવા પૂજા આપણે કેવી રીતે કરી શકશું, આપણે ખાવાના ફાંફા છે, એક ટાઈમ મળે તો બીજા ટાઈમ મળવાની મુશ્કેલી ઊભી થાય છે. આવા વિચાર કરતો તો હજી તો આવીને ઘરે પથારીમાં આમ આડું પડખું કરે, હજી તો આડો પડ્યો છે. દીકરા જયેશ જાગે છે કે સુઈ ગયો? માં મને ક્યાંથી ઊંઘ આવે? માં હું તારી જ રાહ જોતો હતો અને તારા જ વિચારો કરતો હતો. બેટા તું મને ઘરે તો લઈ આવ્યો, પણ તું મને ક્યાં લઈ જઈશ? તું મને ક્યાં રાખીશ? તું મારી સેવા પૂજા અને ભક્તિ કેવી રીતે કરીશ તે કંઈ વિચાર્યું છે ખરું? માં મારાથી થાય એટલી તારી ભક્તિ કરીશ, તારા નામના દીવા કરીશ અને માં તારો મહિમા જગમાં વધારીશ. સારું બેટા, રાજી રહેજે. હો સવારે વહેલા જયેશ જાગી અને પાછો વિચાર કરે છે કે મૂર્તિનું કરું શું. ત્યારે દશામાની મૂર્તિને સાથે લઈ પૂજાપો લઈ એના ગામના ભાદરમાં, ગામના ભાગોળમાં, એ જંગલમાં ભરમદેવ ભૂત બાપાના મંદિરની સામે લીમડાના નીચે મૂર્તિને બેસાડે છે. સાંભળજો બાપ, જયેશની ભક્તિની તમે આ રીત જોઈ લ્યો, ઘરમાં કોઈને ખબર ન પડે એમ હવારમાં વેલા એ પેલા પ્રભાતમાં એના ગામના પાદરમાં ભરમદેવ ભૂત બાપાના મંદિરની સામે લીમડાના નીચે મૂર્તિને બેસાડે છે. માને અગરબત્તી કરી, ફૂલ ચડાવ્યા, દશામાનો દીવો કરે છે, દીવો પ્રગટ્યો અને દીવામાંથી 10-10 કલર દેખાણા. જયેશના મનની માલી પર રાજી પહોંચ્યો કોઈ બાપા આ દુનિયાના ચોકમાં કોઈ પણ દીવામાંથી 10 કલર દેખાય નહીં. મારી દશામાના દીવડાની માલી પાથી 10 કલર દેખાય. જયેશ વિચારે છે, તાતો હૈયાની માલી પર એને ઉમળકો જાગે છે. એટલું જ નહીં પણ દશામાની જોતમાં 10 કલર જોયા આયા જયેશના પંડમાં કણે કોઈ શક્તિનો સંચાર થયો હોય ને એમ એને પવન મંડ્યો આવવા, હડુડાટ પવન મંડ્યો આવવા. એટલું નહીં પણ માતાજી એના કોઠે રમવા માંડ્યા. પવન આવે અંગમાં, પવન આવે, પવન આવે અંગમાં, પવન આવે, પવન આવે, પવન આવે યજ્ઞમાં, પવન આવે.
જાય મોરા ગઢવાળી મારી દશામાં આઈ અને બાળકના દશામાં જેમ પંડમાં રમતા હતા ને એમ બાર પ્રગટ થયા, બાર પ્રગટ થયા એટલું નહીં પણ જયેશના માથે હાથ મૂકીને એટલું કીધું કે બેટા બેટા જયેશ, હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું, તારી ભક્તિ જોઈને હું રાજી થઈ છું. માં, જો તમે પ્રસન્ન થયા હોય તો મને એ જણાવો કે આ તમારા દીવામાં 10 કલર કેમ દેખાય છે? અરે દીકરા, એનું જ રહસ્ય તો હું તને સમજાવવા આવી છું. બેટા, હું એકલી જ નથી, મારી બીજી 9 બહેનો છે અને મારો 10મો અવતાર દશામાનો છે. પણ માં, તમે તો મને એક જ દેખાવ છો. દીકરા, તું મારામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખ, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. જો દીકરા, હવે તને મારા 10 સ્વરૂપ દેખાશે. હું જ અંબા છું, હું જ બહુચર છું, હું જ સરસ્વતી છું, હું જ સંતોષી માં છું, હું જ મોગલ છું, હું જ ખોડિયાર છું, હું જ દેવ મોગરાની પાંડોરી માં છું, હું જ વેરઈ માં છું ને હું જ મહાકાળી અને હું જ દશામાં છું. ત્યાં તો ગામ આખું ભેળું થયું. એના માં, એના બાપા, એના મિત્રો, આડોશી, પાડોશી, એ તમામ ત્યાં ભેળા થયા. જોયું, ઓ જયેશ માતાજીની ભક્તિ કરે છે, માતાજી પ્રગટ થયા છે, એના પંડરી માલિપા માતાજી પોતે પ્રગટ્યા છે. ગામના માણસોની વચ્ચે માં દશામાં ડંકો વગાડે છે અને દશામાં કહે છે, હું દુખીઓના દુઃખ મટાડનારી તારો આશરો બનીને આવી છું. આજથી તું જયેશ નહીં પણ જગતમાં જયુ માતાજી તરીકે દુનિયામાં પૂંજાઈશ. તું મારા જેવા વસ્ત્રો ધારણ કરજે,
હું તને વરદાન આપું છું કે તારા આશીર્વાદથી દુખીઓના દુઃખ મટી જશે, વાંજિયાના મેળા ભાંગશે, તારા નામની જે બાધા લેશે એની મનોકામના પૂર્ણ થશે, કાળા કળજુગમાં જાગતી જોગણી બની લોકોના દુઃખ દૂર કરીશ. દીકરા, તું મારામાં શ્રદ્ધા રાખી મારી પૂજા કરજે. જય દશામાં, જય દશામાં, જય દશામાં. એટલામાં દશામાં આશીર્વાદ આપી અને અદ્રશ્ય થઈ જાય છે. આખા ગામના માણસો બોલે છે, દશા માત કી જય બાપ, આ કાળા કલિયુગની એ જોધ માયા, દશા માત કી જય. અને દેગામ વાળી દશામાના નામના ડંકા મળ્યા. એક એક માણસોના હૈયાની માલિપાથી દેગામ વાળી દશામાના નામના ગુણગાન મંડ્યા થાવા. અને જયેશ રાજી થાય છે. આજ માને લઈ અને આખું ગામ જાડે ઘરે આવતું હોય, હરખની હેલીઓ ચડી છે, બધા ગામના લોકો પાછા વળે છે, જયેશ પણ પાછો વળે છે. પછી જયેશના ફક્ત ચાલતા પગ દેખાય છે. તમે જોતો ખરા, આ કાળા કલિયુગની જાગતી જોગણી જોગ માયા દેગામ વાળીમાં દશામાં એના 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 ચમત્કાર તો તમે જોઈ લ્યો. બધાએ ચાલતા હોય ને એના પગ દેખાય છે, પણ જયેશના ફક્ત ચાલતા પગ દેખાતા હતા, એ ધીરે 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 પગ જાજરવાળી જયુમાના દેખાવા માંડ્યા. અને લોકોને અચંબો થયો કે ઓ, આ તો જાજરવાળી માં, આ તો ઝાંઝરીવાળી માં, આ તો દેગામવાળી માં દશામાના જાજર. લોકોએ ઝીણા ઝીણા જાજરના અવાજ સાંભળ્યા. એ પગ સીધા જયુમાના મંદિરમાં પ્રવેશ કરે છે. અહીંથી મોટા જયુમા એમ સાચી દુનિયાના ચોકની ગલી પર ડંકા વગાડે છે. અને એક એક દુખિયાઓ આવી માતાજીને આરાધના કરે છે. હે માં, હે ભવા, હે શક્તિ, અમે તો તારા આશરે આવ્યા છે. આ દુનિયાના ચોકની વાલીપા દુખિયાની બેલી એક જ દશામાં છે. પછી તો વાંજિયા આવે તો વાંજિયાને પારણા બંધાવે, કોઈક અપંગ આવે લુલા લંગડા, માતાજી એની મનોકામના પૂરી કરે. ધંધા અને રોજગારમાં કોઈ આધિ વ્યાધિ ઉપાધિ આમાં આલોડતા માણસો, ટૂંકમાં કહું ને તો સાહેબ, માના મંદિરે જયું માતાજી પાસે રોતા આવે અને દેગામ વાળી દશામાં છે ને એને અહતા કરીને મોકલે. પછી તો ગામડે ગામડે, શેરે શેરે, બજારે બજારે આ દેગામ વાળી દશામાના નામના ડંકા મંડ્યા વાગવા. દેગામમાં દશામાં પ્રગટ્યા છે અને જયુમાં એના આ નામના ગુણગાન ગાઈ માનો મહિમા વધારે છે. દશામાં કોઈને દર્શન ન આપે, પણ જયુમાના પંડમાં રમતી દશામાં એના ચરણમાં જઈને કોક માથું નમાવે એટલે જયુમાં જાણ પોતે દશામાં છે એમ દુખીઓના દુઃખને ભાગીને ભૂકો કરે છે. કેવા કેવા દુખિયા આવે છે, કોઈ ભણ્યા હોય, નોકરી ન મળતી હોય, તોય મારી દેગામ વાળી દશામાંની હું બાધા લઉં છું, હું એના વાર ભરીશ, એના તહેવાર ભરીશ. અને શ્રદ્ધા એવી વસ્તુ છે બાપ, એટલે એની મનોકામના પૂરી થાય છે. એની ક્યાં વાત કરો છો? સુરતની વાત કરીએ તો 71 વર્ષના ઉંમર અને બાપા વૃદ્ધ છે, આંખ નથી. એના દીકરાને મનમાં એમ થયું કે દુનિયાના તમામ ડોક્ટરોની પાસે ગયો, ક્યાંય મારા બાપાને હાજુ ન થયું. પછી કોઈ કે કીધું, એક કામ કરો ને, શું ભલે બધે ગયા હોય પણ દેગામ સુધી એક આટો ખાવ ને, જયું માના પંડમાં રમનારી આ દુનિયાના દખને ભાગી ભૂકો કરવા વાળી એ દશામાં બેઠા છે, કદાચ તમારી અંતરની આતેડીનો અવાજ સાંભળી જાય તો. અને દીકરો પોતાના બાપને લઈને જાય છે. બીજા એક દીકરાએ પૂછ્યું, તમારા આંધળા બાપને ક્યાં લઈ જાઓ છો? તો કે અમે દેગામ જઈએ છીએ. કેમ? દેગામની ધરતીમાં બેઠેલી એ જયુમાં આ દુખિયાની બેલી છે, એના ચરણમાં જાય છે. અને તેથી એણે કીધું હતું કે અમારા પાડોમાં બિચારો એક ડોહો આંધળો છે, એને લેતા જાઓ ને. એનો દીકરો, એનો બાપ, એ બે ભેળા થયા. વચમાંથી ત્રીજો બાપ મળ્યો, ઈદ સુરદાસ. જોતો ખરા,
માને કેવો ચમત્કાર કરવો હશે? એકલ લોકલ ને આલે રે તો દુનિયા આખી આલે, પણ ત્રણ દીકરા એના ત્રણ બાપને લઈ આંખ માગવા માટે દેગામની ધરતીમાં અહીંયા ભાવથી લઈને આવ્યા છે, જયુમાં બેઠા છે. આવો બાપ. અને તેની ત્રણેય દીકરા એમ કે છે કે માં, અમારે ખેતર, વાડી, ગાડી, ચાડી, નોકર, એ તમામ માલ ખજાના રૂપિયાનો તોટો નથી માં, પણ મારા આ બાપને આંખ્યો નથી, તારી આશા કરીને આવ્યા છે. અમને તો કોઈકે કીધું, અમને ખબર નહોતી, પણ કોઈકે અમને કીધું કે દેગામના પાદરમાં જાઓ, જયુ માતાજી બેઠા છે ને, એ તમારી મનોકામના પૂરી કરશે. અને ત્રણેય દીકરાઓની આરાધના સાંભળી અને જાણે જયુ માના અંતરની માલિપા દશામાં સાંભળી ગયા હોય ને, એમ ત્રણેય વ્રત બાપને આંખ્યું આપી તે જ આપ્યા. આ દુનિયાની માલિપા ડંખો ન વાગે તો શું વાગે બાપ? અને તેથી છયના મોઢાની માલિપાથી નીકળ્યું તું, જય દશામાં, જય જયુ માં, જય દશામાં, જય જયુ. અને આમ આ જયુ માના નામના ડંકા ચારે બાજુ વાગવા માંડ્યા છે. ગુજરાત, ગુજરાતની બહાર જ્યાં જ્યાં માતાજીના નામની વાત પહોંચે ત્યાં ભક્તોને ભાવના જાગે. એટલું જ નહીં, રાજસ્થાનના સિરોહી જિલ્લામાં દાત્રે ગામ પાસે હમીરપુર આવેલું છે અને ત્યાં સૂર્યાબેન ગૌસ્વામીનું સાસરું છે. પરિસ્થિતિ નાજુક છે, પરિવાર ગરીબ છે, આજીવિકાનું કોઈ સાધન નથી, એટલે પેટીઓ રળવા હાટું થઈ મારી તમારી આપણી આ ઘેલુડી ગુજરાતમાં આવે છે. અને સુરત, દુખિયાનું બેલી સુરત છે સાહેબ, નોધારાનો આધાર સુરત છે, એટલે સુરત એને શરણું આપે છે, કામ ધંધો મજૂરી ગોતે છે, સુરત શહેરમાં મજૂરી કરે છે, પણ મજૂરીની સાથે સાથે એની માતા પ્રત્યેની, દશામાં સાથેની એની શ્રદ્ધા અતૂટ છે બાપ. તનતોડ મહેનત કરે છે, ગુજરાન કરવા હાટું થઈ, ગુજરાન ચલાવવા હાટું થઈ, પણ કહેવત છે ને, બાર હાંધે અને તેર તૂટે. કરવું શું, જાવું ક્યાં? ભક્તિભાવ નથી એવું નહીં, એક બે વર્ષ નહીં, 18-18 વર્ષથી દશામાની પૂજા કરે છે, દશામાના વ્રત કરે છે, દશામાની સેવા કરે છે. ક્યાં જઈને ગાવી રાગ? એ બેનના હૈયામાં એક વાત પાકી છે કે મારે કેવું તો બીજે કોને કેવું, મારી માં દશામાં આગળ કહું. એક રાતે એ મનોમન માતાજીને પ્રાર્થના કરતા કરતા આંખમાંથી આહુડાની ધાર થઈ, ઓસિકા પલળી ગયા અને દશામાના હૈયાની માલિપા એના માટેની કરુણા જાગી બાપ. અને દશામાની દયા થઈ, એની પ્રેરણા થઈ અને દશામાએ જાણે એ ઈશારો કરી અને જયુમાને કીધું હોય અને જયુમા પોતે સુરત શહેરની માલિપા સૂર્યાબેનને રાત્રે સ્વપ્નમાં આવે છે. જયુમાએ સ્વપ્નમાં આવી અને સૂર્યાને એટલું કીધું કે બેટા ચિંતા ના કરતી હો, તારી આંખના આંસુડાએ મને પલાળી દીધી બાપ, મારું અયું પલળી ગયું બેટા, તારું અવમંગલ નીકળી ગયું, હવે ચિંતા ના કરતી હો. 18-18 વર્ષ સુધી તે મારી પૂજા કરી, મારી સેવા કરી, મારા વ્રત કર્યા, હવે બેટા તારું અવમંગલ નીકળી ગયું, તારી વેળા વાળવા, તારા હારા દિવસો લાવવા માટે, તને સુખ આપવા માટે હું જયુમાં આવી છું બાપ, મારી આ વાતનો પુરાવો શું? અને તેથી જયુમાં એ એટલું કીધું તું બેટા, આજ હું તારા સ્વપ્નમાં આવી છું ને, કાલ હવારે તું મારા મંદિરે દેગામમાં આવજે અને દેગામમાં તારી શ્રદ્ધાનું પડીકું લઈ આવી અને મારા મંદિરની આગળ આવી ઊભી રહેજે, અને તેથી આજ તને સ્વપ્નમાં જે દેશમાં, જે વેશમાં, જે પહેરવેશમાં હું દેખાઉં છું ને, એ જ પહેરવેશમાં હું તને દર્શન આપીશ. બસ
આટલું કહી અને જયુમાં અદ્રશ્ય થઈ ગયા. બીજો દિવસ થયો. હરખની માલિપા હવારમાં સૂર્યાબેન ઉઠ્યા. એ જાગી અને જયુમાં 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 જે રટણ કરતી કરતી દેગામના પાદરમાં આવી તો મંદિરની માલિપા બેઠેલા આસન જમાવી જાણે સાક્ષાતમાં દશામાં બેઠા હોય એમ જયુ માતાજીના દર્શન થયા અને સૂર્યાબેનના હૈયાની માલિપાથી ભાવ છૂટ્યો. જય દશામા, જય જયુમા. આ તો એ જ દશામાં, એ જ જયુમાં અને જયુમાં એ જ દશામાં છે બાપ. દુખિયાના બેલી દશામાં કહો તોય ભલે, દુખિયાના બેલી જયુમાં કહો તોય ભલે. સરયુબેનને આ પરચો આપ્યો હતો. અને આ બેગામ એ ગામ નહીં પણ બેગામ છે ને એ જયુ માતાજીનું ધામ થઈ જાય. આવા અનેક પરચા આજ પણ ગામડે ગામડે જોવો તો જયુ માતાજીના નામના ફોટા પૂજાય, એના નામના મંત્રો જપાય, એના નામના વ્રત રખાય, એના નામના ઉપવાસ રખાય. આ તો થઈ ગુજરાતની વાત. ગુજરાતની બહાર પણ જેના નામના ડંકા વાગે છે શું કામ? કારણ માત્ર એટલું છે કે જ્યાં વિજ્ઞાન ટૂંકું પડે ને ત્યાં મારી આ દસ હાથવાળીમાં દશામાં એનો હાથ લાંબો કરી અને દુખિયાના દુઃખને ભાગીને ભૂકો કરી નાખે છે. એક નગર શેઠ, બહુ મોટું નામ, ગાડી વાડી નાડી ચોકર ચાકર આ તમામ પ્રકારે સુખી સંપન્ન માણા, ખેતીવાડી તમામ પ્રકારની સુખ સમૃદ્ધિ, પણ ગામમાં નીકળે ને કોઈ મોઢું ન જોવે. કેમ? ધનાઢ્ય માણસ, ધનવાન માણસ અને છતાંય કોઈ મોઢું જોવા રાજી નહીં. ખૂબ દોરા ધાગા કર્યા, ખૂબ માનતાઓ આખડીઓ અને બાધાયો બકતાયો ખૂબ કરી, દવાખાના ડોક્ટરો ખૂબ તપાસ્યા, પણ દેગામ વાળી જયુમાના ભક્તો માયલી એક બાઈ એ પરિવારને મળી અને પૂછ્યું તું તમારું મોઢું કેમ નથી જોતા લોકો? કે બાપ, અમારી પાસે બધું છે, ગાડી વાડી નોકર ચાકર ધન માલ મિલકત બધું જ હોવા છતાં અમારે શેર માટીની ખોટ છે, અમને લોકો વાજિયા કે છે, એટલે અમારું મોઢું કોઈ જોતું નથી. અને તેથી જયુમાની ઉપાસક એક બાઈ એને એટલું કીધું કે એક કામ કરો, જો તમારા હૈયામાં શ્રદ્ધા હોય વિશ્વાસ હોય એકવાર દેગામના પાદરમાં જાઓ, જયુમાના પગ પકડી લો અને કદાચ તમારી ભક્તિ ઉપર એ કદાચ રાજી થાય તો દુનિયામાં કોઈ ન કરી શકે ને એમાં જયુમા કરી શકે. દોનો દંપતી ત્યાં આવે છે, માતાજીને પગે લાગે છે, આંખની માલિપાથી ચોધાર આંગુડા વયા જાય છે અને માતાજીની આગળ જાણે એવું કહેતા હોય કે હે માં, લીપ્યું ને ઘૂપ્યું મારું આંગણું, મારી પગલીનો પાડનાર દેને હે જયુમા, અમે તારા ચરણે આવ્યા છે, તારા વગર બીજે ક્યાં જાય. અને કદાચ અંતરની વેદના જયુમા સાંભળી ગયા હોય, એ કાનો કાન એના રુદનને કદાચ જયુમાં ઓળખી ગયા હોય, એ બેયને પડખે બેહાડ્યા, માથે મીઠો હાથ ફેરવ્યો, આશીર્વાદ આપ્યા કે ભલે દુનિયાના ચોકમાં ગયા હોય પણ દેગામના પાદરમાં આવ્યા છો ને, હવે બાપ તમારા આહુડા હું નોન હું ને, તો જયુમાં હું દુનિયાના દુઃખ મટાડવા વાળી મટી જાઉં. શું છે કે મારી શેર માટીની ખોટ છે. અને તેથી જયુમાં એટલું બોલ્યા બેટા, બીજું તો હું શું કહું, પણ તમારી શ્રદ્ધા હશે, તમારો વિશ્વાસ હશે તો જયુમાના નામના પાંચ રવિવાર ભરજો, તમારી મનોકામના દશામાં પૂરી કરશે. અને કહેવાય છે કે પાંચ રવિવાર ભર્યા અને પાંચ રવિવાર પૂરા થાય એ પહેલાં તો એ બાઈના હારા સમાચાર મળ્યા, એને ઓદરની માલિપા ઓધાન રહેવા મંડાણું અને ધીરે 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 સમય વીતવા મંડાણો. ત્યાર પછી નવ મહિના અને તેર દિવસ થયા, તેથી તો એમ કહેવા છે કે ચંદ્રની કળાએ જેવો માં જયુ માયાએ દીકરો દીધો અને જયુ માતાજીનો જય જયકાર થઈ ગયો. એ બાઈ રાજીના રડ થઈ હાથમાં ફૂલના ભારા જેવો દીકરો અને જયુમાના નામનો મોઢાની માલિપાથી શબ્દ નીકળે, જય જયુમા જય જયુમા. એ દોનો દંપતી એ ખોળાની માલિપા પોતાના ખોળાના ખૂંદનારને લઈ અને દેગામના પાદરમાં આવી દેગામના બહેણાવાળી માં
અને ભેગામમાં બેઠેલી માં જયુમાના ખોળામાં લાવીને મૂક્યું. બાપ, માં, આ જયુમાનો પ્રસાદ છે. માડી, અમારે દીકરો નહોતો, અમને દીકરો તો દેવાવાળી દુનિયામાં કોઈ દેવ હોય તો જયુમા છે. અને એટલે જ આજ કવિઓ, કલાકારો, સાહિત્યકારો અને તમામે તમામના મોઢાની માલિપાથી શબ્દ નીકળે છે કે હે જયુમા, તારા નામના ડંકા જેમ ગુજરાત, ગુજરાતની બહાર, આખાય ગુજરાતના માણસોના હૈયાની માલિપા તારા નામના ડંકા વાગે છે ને. શું કામ? કારણ કે દુખીઓના દુઃખ દૂર કર્યા છે, નોધારાનો આધાર બની છે, ગરીબોનો બેલી બની છે. અને હે મા, વાજિયાને જેમ તે દીકરા આપ્યા, પાંગળાને પગ આપ્યા, આંધળાને આંખો આપી, નિર્ધનને ધન આપ્યા, એમ મારી અમારાય તું રખોપા કરજે. આ તારા વ્રત કરવાથી, તારી ભક્તિ કરવાથી અને તારા નામનો જપ કરવાથી જેમ જેમ પરિણામ મળ્યા છે ને, એમ હે મા, આ તારા નામની વાર્તા સાંભળે, તારા નામના દર્શન કરે, તારા નામના રવિવાર ભરે, એ તમામની મનોકામના પૂરી કરજે. હે મોરા ગઢવાળી મોમાય, તારી તો જુગમાં જય જયકાર હોજો. હે દેગામવાળી જયુ માતાજી, તારી તો જુગે જુગની માલિપા જય હોજો. જય જયુમા, જય મોમાયમા, જય દશામા, જય જયુમા, જય મોમાયમા, જય દશામા. ચારે બાજુ માતાજીના નામના ડંકા વાગે છે, એટલે જ અમારે તમારે કહેવું પડે છે જય જયુમા.